બધી કવિતાઓ લખી છે પણ આ એક બહુ સ્પેશિયલ છે અને આમી આજે સાહેબનો મસ્ત ફની ટોક શો છે તો એક અપ્સરા તમને ખાસ સંભળાવવા માગીશ પણ હું જે કહું ને એના જોડે તમે થોડા અટેચ થતા રહેજો કે જ્યાં લઈ જવા માગું છું ને ત્યાં પહોંચજો બહુ મજા આવશે તો વસ્તુ એકદમ સ્ટાર્ટ થાય છે કે એક કેફેનો સીન છે અને એક ખૂણા પર હું બેઠો છું અને કવિતા એકદમ સ્ટાર્ટ થાય છે કે ટેબલના ખૂણે એક સાંજે એક દ્રશ્ય મેં નિહાળ્યું ટેબલના ખૂણે એક સાંજે એક દ્રશ્ય મેં નિહાળ્યું હતું આજ સુધી લખેલી તમામ રચનાઓનું સર્જન જાણે મેં નિહાળ્યું હતું ખુલ્લી આંખોથી આજે મેં એક સપનું નિહાળ્યું હતું થંભી ગયેલા જીવનમાં જાણે એક ઉભરો છલકાયો હતો થંભી ગયેલા જીવનમાં જાણે એક ઉભરો છલકાયો હતો તેની લહેરાતી ચાલની સાથે બેઠેલા તમામનો ધબકારો ચૂકાયો હતો અત્તરને પણ ઈર્ષા આવે એવી મહેકથી તે બદન છલકાયું હતું ખુલ્લી આંખોથી આજે મેં એક સપનું નિહાળ્યું હતું વરસતા વરસાદમાં ઉઠતી ભીની મીઠાશ હતી એ વરસતા વરસાદમાં ઉઠતી ભીની મીઠાશ હતી એ શબ્દો ના લખી શકે એવી સુંદરતાની સચોટ વ્યાખ્યા હતી એ એક અનોખી વાર્તાનું રહસ્ય આજે એની અંદર સમાયું હતું ખુલ્લી આંખોથી આજે મેં એક સપનું નિહાળ્યું હતું હવે જે છોકરી છે એની વધારે ડિટેલિંગ જઈ રહી છે કે કોઈની નજર ના લાગે એનું ધ્યાન ખાસ રખાયું હતું કોઈની નજર ના લાગે એનું ધ્યાન ખાસ રખાયું હતું આંખોનું એ કાજળ ખૂબ કુનેથી નખાયું હતું અને કોમળતાનો માપદંડ કદાચ ત્યારે જ રચાયો હશે ગુલાબી એવા ગાલ એના જ્યારે સર્જાયા હશે કલમની ધારે એનું ચિત્ર આબે હૂબ રચાયું હતું ખુલ્લી આંખોથી આજે મેં એક સપનું નિહાળ્યું હતું હજુ વધારે ડિટેલિંગ કરીશ કે દેહના તેના તમામ વળાંકો વેધક જણાતા હતા દેહના તેના તમામ વળાંકો વેધક જણાતા હતા ત્યાં બેઠેલા બધા જ સજ્જનો થોડાક નિર્લજ્જ જણાતા હતા કામદેવના તીરોથી મદોશીનું મોંદું છલકાયું હતું ખુલ્લી આંખોથી આજે મેં એક સપનું નિહાળ્યું હતું હવે સ્ટોરીનો ક્લાઇમેક્સ છે બહુ મજા આવશે સાંભળવાની કે અચાનકથી ધ્યાન બધાનું થોડું ફંટાયું હતું અચાનકથી ધ્યાન બધાનું થોડું ફંટાયું હતું શું તું મારી સાથે લગ્ન કરીશ પ્રપોઝલ તે છોકરી તરફથી આવ્યું આંખો મારી ફાટી અને દિલ બિચારું ગભરાયું હતું અને આ લાઈન જો તમને સમજ પડી જાય તો તાલીઓથી વધાવી લેજો કે આંખો મારી ફાટીને દિલ બિચારું ગભરાયું હતું એ અપ્સરાનું દિલ બીજી અપ્સરા પર જ આવ્યું હતું બે અપ્સરાનું એ મિલન બે અપ્સરાનું એ મિલન ત્યાં સૌએ નિહાળ્યું હતું સપનું હતું કે હકીકત મગજ સૌનું ભરમાયું હતું ચહેરા પર બધાને હાસ્ય લાવતું એક અનોખું સપનું આવ્યું હતું ખુલ્લી આંખોથી આજે મેં એક સપનું નિહાળ્યું થેન્ક યુ સો મચ હું જીમેભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવીને સાહેબનું સ્વાગત કરશે આપણે મોમેન્ટ ઓફ થેન્ક યુ થેન્ક યુ હા તો મિલેલો મોટા સાહેબ ખાલી એક એક નાની વસ્તુ કહેવા જઈશ એના માટે તો ઘણું બધું છે પણ અચ્છા ઓકે સોરી માતૃભારતી એક એવો ઝરિયો છે જે ઘણા બધા લોકોને મળાયું છે ઘણા બધાને અને હું કઈ સાવ શું કામ કરતા રહો મળાવતા રહો અને એના લીધે જ આજે દરેક જગ્યાએ ક્યાંક કનેક્ટ છે જેમ હેરતભાઈ અમને માતૃભારતી થ્રુ મળ્યા એમની સરસ ઉપર કોલિંગ એન્ડ ધેન અમે હેલ્યુસિનેશન બહુ જલ્દી આવશે અને આવશે જ બીકોઝ માતૃભારતી બી સપોર્ટમાં છે સો થેન્ક યુ સો મચ એન્ડ યુ આર અમેઝિંગ એન્ડ ઇટ્સ માય ઓનર કે તમને આ વસ્તુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ Thank you.